વડલો કહે વનરાયો સળગી, મેલી દીયો જૂના માળાજી, ઉડી જાઓ પંખી પાંખું વાળાજી. આવી સ્થિતિ કદાચ અત્યારે ગુજરાતના રાજકારણની છે. કેટલાક નેતાઓ છે તે સતત પક્ષ પલટો કરી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકો છે જે લોકોએ જ મોટા બનાવ્યા છે. આજે લોકો એટલા માટે નાના બની ગયા છે કે જેના પર વિશ્વાસ કર્યો હોય છે એ નેતાઓ જ હવે પક્ષ પલટો કરી રહ્યા છે. આજે આપણે વાત કરવી છે એ બે બેઠકની કે જ્યાં પક્ષ પલટો જાણે સામાન્ય બની ગયો છે. આ બે બેઠક એટલે એક જૂનાગઢની માણાવદર બેઠક અને એક વિસાવદર બેઠક. આ બંને બેઠક એવી છે કે અહીંના લોકો હવે કદાચ એવું કહી રહ્યા છે કે અમારે સારા ધારાસભ્ય જોઈએ છે, અમારે કોઈ એવા સ્થિર ધારાસભ્ય જોઈએ છે કે જે પક્ષ પલટો ન કરે. ત્યારે આ વિશે વધુ વિગત સાથે આપણી સાથે વધુ વાત સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સર જોડાયા છે. સર આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર. આપણે કોઈ એક મકાનમાં રહેતા હોય, મકાન ભાડાના મકાનમાં રહેતા હોય, એ મકાન છોડવાનું થાય તોય અંદરથી થોડું પેલું થાય કે છોડી ન શકીએ, ઇમોશનલ થઈ જાય, આંસુ આવી જાય. પરંતુ આ નેતાઓ વર્ષોથી એક પાર્ટીમાં હોય એ છોડતા શરમાતા નથી, એને નથી વિચાર આવતો મતદારોનો કે નથી પોતાની છબીનો વિચાર આવતો. શું કહેશો? જુઓ, સારું થયું કે આ ખુલીને સામે આવી ગયા. હવે સમય પલટાણો. એક જમાનો એવો હતો કે કોઈ પક્ષ પલટો કરે ને તો જેમ સ્ત્રીઓ પતિ મરી જાય અને ખૂણો પાડે અમુક સમય સુધી, એમ જે પક્ષ પલટું લોકો હતા એ અમુક દિવસો સુધી દેખાતા નહીં. શરમ ના માર્યા કે કેમ કહેવું કે હું ગઈકાલે ફલાણા પક્ષમાં તો આજે હું ઢીકણા પક્ષમાં છું. પણ ઇટ્સ એ પાસ્ટ ટાઈમ, એ ભૂતકાળ છે. હવે જે છીછરું રાજનીતિ શરૂ થઈ છે, જે રાજનીતિને સેવાનું માધ્યમ નથી માનવામાં આવતું, કેરિયર છે, પ્રોફેશન છે, આ મલ્ટિપલ ધંધો છે અને કોર્પોરેટ કલ્ચર છે, આમાં સિદ્ધાંત હાવ છેલ્લી પૂંછડી આવે છે. સિદ્ધાંત નામની કોઈ ચીજ છે નહીં. આમાં તકવાદી ને મતવાદી લોકોની આ દુનિયા છે. અને એના માટે અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એટલે કે જનતાએ પણ હવે મનોમન આમ એવું નક્કી કરી જ લીધું છે આમ કે કોઈ માણસ પક્ષપલટો કરે હવે એ લોકોને સહજ લાગવા માંડ્યું. કારણ કે પ્રજા હોશિયાર થઈ ગઈ. જો આ વખતની ચૂંટણી છે ને, આ અનેક રીતે તમને કહું તો એ ઐતિહાસિક છે. ભૂતકાળમાં જેટલી ચૂંટણી આપણે ત્યાં થઈ એમાં કોઈને કોઈ વેવ્સ કામ કરતા હતા. પછી અચ્છે દિન આને વાલે હે હોય કે ગરીબી હટાવો, ઇન્દિરા ગાંધીનું ગરીબી હટાવો હોય કે નરેન્દ્ર મોદીનું અચ્છે દિન આને વાલે હો, કાંઈ ને કાંઈ વેવ્સ હતા. એક એક સિમ્બોલિક ચૂંટણી હતી. માણસ બાકી બધું જ ભૂલી જાય. જેમ સંમોહિત માણસ થઈ જાય અને એને જગતનું ભાન ન રહીને તમે કયો એમ કરના કે એમ લોકો મત આપી દેતા હતા. પહેલી ચૂંટણી એવી થઈ રહી છે આ હિન્દુસ્તાનમાં, આપણે કહું છું આઝાદ હિન્દુસ્તાનની પ્રથમ એવી ઇલેક્શન અત્યારે થવા જઈ રહ્યું છે, જેમાં પ્રત્યેક મતદારને ના મતની વેલ્યુ સમજાણી છે, બિલકુલ સમજાણી છે. અને બીજું, મતદાર થોડો મેચ્યોર પણ થયો છે. મેચ્યોર એ રીતે થયો છે કે જેને પક્ષ પલટો કહીને આપણે અત્યાર સુધી માનતા હતા કે કારણ કે જે તે પક્ષની વિચારધારાને વરલો માણસ રાતોરાત વિપરીત વિચારધારાવાળામાં કેમ ભળી જાય, હવે એ વાત ખતમ થઈ ગઈ. કારણ કે એ સૂત્રો હતા અને કેવળ જુમલા હતા વિચારધારા. તમને એક નાનું એક્ઝામ્પલ આપું. કોંગ્રેસ આજે પણ દાવો કરે છે, કોંગ્રેસના લોકો જે કોઈ કોંગ્રેસમાં હવે બચ્યા ગુચ્યા છે એ લોકો પણ દાવો કરે છે કે ભાઈ અમે તો કોંગ્રેસની વિચારધારાને વરેલા છે, ગાંધીની વિચારધારાને વરેલા છે, અમે આમને અમે તેમ. જે કોઈ પ્રશ્ન પૂછતું નથી, પણ ખરેખર થાવો જોઈએ સવાલ જે હવે મનોમન થઈ રહ્યો છે કે ભાઈ તમે જે ગાંધીની વિચારધારાના કોંગ્રેસની વાત કરો છો તો તમે જે જબ્બો પહેર્યો છે એ 20,000 રૂપિયા મીટર કાપડનો છે અને 75 લાખ રૂપિયાના સોફા ઉપર બેહીને તમે વાત કરો છો. તમારી એસેટ્સ જે છે તમે ચૂંટણી પંચમાં બતાવ્યું છે એ આપણે માનીએ છીએ કે 100 માંથી 10% જ બતાવવામાં આવતી હોય તો 100 ગણી કેટલી હશે? તો ગાંધીજી આવા તો કોઈ દી હતા નહીં વિચારધારાવાળા. ગાંધીજી તો સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોતું ન સંઘરવું બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન અભડાવવું, આવો ગાંધી વિચારધારા તો કોંગ્રેસમાં ક્યાંય તમને જોવા મળે છે? એવી રીતે ભારતીય જનતા પાર્ટી, એને શું હતું? અંત્યોદયનો ઉત્થાન, એટલે કે છેવાડાના લોકો હોય એનું જ હંમેશા શુભ થવું. તે પછી મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવું, એટલે અમારું કાંઈ નહીં, હમ કુછ રહે ન રહે, હમ 2-4 દિન રહે ન રહે, તેરા વૈભવ અમર રહે માં, એવું કહે છે આ લોકો. એ વિચારધારા કહેવાય. પણ તમને ક્યાંય જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીમાં એવું? એક જ દોકલને બાદ કરતા ક્યાંય એવા લોકો જોવા મળે? હજી બધા કરોડો રૂપિયામાં આળોટતા નથી અને કાળા ધોળા નથી કરતા, ધારાસભ્યોને નથી ખરીદતા, ગમે એને નથી ઉલટી સુલટી વાતો કરતા, જમીન જાગીરના કૌભાંડો નથી કરતા, કોણ શું નથી. એટલે ભાજપમાં આમ થયું, કોંગ્રેસમાં આમ થયું અને એ બધામાંથી આપણે એક અલગ સમયે આવ્યા હતા આમ આદમી પાર્ટીમાં. જ્યારે એ આવી, આજે એની અત્યારે ચર્ચા એટલા માટે થોડીક પ્રાસંગિક પણ છે, રિલેવન્ટ, કારણ કે વિસાવદરની પણ આપણે વાત કરીશું. વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું થોડુંક પ્રભુત્વ હતું ને છે.
તો એ આમ આદમી પાર્ટીએ કીધું અમે તો રાજનીતિને શુદ્ધિકરણ માટે આવ્યા છીએ, સત્તાના ભોગ માટે આવ્યા જ નથી. અમે સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરીએ, સરકારી ગાડી નહીં, લાલ બત્તી નહીં, બંગલા નહીં, નોકર નહીં, ચાકર નહીં, પગારે નહીં, અમે તો કોમન મેનની વાતો કરીશું ને. અમે ટ્રસ્ટીશીપના ભાવથી અમે આ સરકાર ચલાવીશું. આવું કહીને જે લોકો સત્તા ઉપર આવ્યા હતા, આજ તો હવે એના કર્મે અર્ધી પરધી સરકાર તો જેલમાં છે, પણ આપણે જોઈએ છીએ કે એણે શું કર્યું. 90 કરોડ રૂપિયાનો બંગલો શણગાર્યો તાજમહાલ જેવો, અરવિંદ કેજરીવાલે. હવે તમે જ્યારે બગડો, એટલે કે કુમુદના ફૂલ સૌથી આખી પૃથ્વીમાં અગર કોઈ બહેતરીન ફૂલ કોઈ દેખાવમાં હોય ને તો એ કુમુદના ફૂલ છે. પરંતુ એની પ્રોબ્લેમ શું છે કે એ જ્યારે કરમાઈ જાય તો એની બદબુ છે આખા દુનિયાની સૌથી ખતરનાકમાં ખતરનાક બદબુ છે. એમ બહુ સારો માણસ બગડે ને એ બહુ ખરાબ, ખરાબ બગડે એ તો આપણને કલ્પના હોય જ. આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ જેવા આપણી પાસે પક્ષો હતા તો પ્રજા હું નક્કી કે ઓછો ખરાબ કોણ છે, વધુ સારો નહીં, ઓછો ખરાબ હોય એને મત આપો, સારાની તો વાત જ પૂરી થઈ ગઈ. પણ કેજરીવાલ જેમ કે આમ આદમી પાર્ટી આવ્યા હતા ત્યારે લોકોને એમ લાગ્યું કે આ બે કરતા કમસે કમ આની વાત તો સાચી છે ને, સીધા માણસો છે, એ ઇન્સર્ટ નથી કરતા, બૂટ આમ કોમનની જેમ હાલે ચપ્પલ પહેરે છે વગેરે વગેરે. અને આપણે જોયું કે એણે શું કર્યું. એટલે પ્રજાએ આ ત્રણેયને અનુભવ કરી લીધા, એ પછીની આ ચૂંટણી છે એમ કહું છું. મતદારો મેચ્યોર થઈ ગયા. અરવિંદભાઈ લાડાણી માણાવદરમાં એ ગઈકાલે કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં છે અને ભાજપની ટિકિટ લઈને લડશે. અને હવે જે લોકોએ ભૂતકાળમાં કોંગ્રેસને હરાવ્યા હતા, હવે તમે વિચાર કરો એણે આને કેવું પડશે કે તમે આ ભાઈને જીતાડો. હું તમને કહું, જવાહર ચાવડા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, બરાબર છે. હવે એને હરાવીને તો લાડાણી 2019માં જીત્યા હતા, 3000 મતને જ વાંધો હતો. આખે આખી માણાવદર જે છે કડવા પાટીદારોની બેઠક ગણાય, બરાબર છે. હવે ત્યાં એટલે કે ખાલી આ ને આ અને જૂનાગઢ, માણાવદર આખા જૂનાગઢ જિલ્લામાં માણાવદર અને જૂનાગઢ એ બે છે ને, એ એવા કડવા પાટીદારોની બેઠક ગણાય છે કાયદેસર. એને બદલે હવે તમે જુઓ શું પરિસ્થિતિ થાય છે કે જવાહર ચાવડા જે પણ કોંગ્રેસમાંથી તે ભાજપમાં આવ્યા, પછી થોડોક સમય બાકી મંત્રી બધું ભેગું આપણે બધા જાણીએ છીએ, હવે એ સાઇડલાઇન કરવામાં આવ્યા છે. હવે એ સાઇડલાઇન થઈ ગયા અને એને પાછું હવે જવાબદારી, અત્યારે એ પાછા એને છાપામાં જાહેરાત આપવી પડી એટલી હદે કે એ પાછા કોંગ્રેસમાં જાય છે, કોંગ્રેસમાં એવી વાતો ઉડી હતી તો વચ્ચે એને જાહેરાત કરવી પડી કે ના બાપા હું ભાજપમાં છું નામને તેમ. પરંતુ તમે વિચાર કરો કે જેને જવાહર ચાવડાને હરાવીને જે અરવિંદભાઈ લાડાણી જીતા હતા કોંગ્રેસમાંથી, હવે એ વ્યક્તિને જવાહર ચાવડાએ પાછું મદદ કરી જીતાડવાનો વારો આવે અને જવાબદારી હોય અને જવાબદારી હોપવામાં આવે, તો વિચાર તમે કરો. અણવરને બદલે તમે વરરાજા હોય, બદલે વરરાજાને બદલે તમને અણવર બનાવવામાં આવે, કેટલી કરુણા છે. એટલે આ જે સ્થિતિ છે, હવે જનતા પણ તમે કહો માણાવદરની પ્રજાનો શું વાંક, વાંક નથી, પ્રજા તો જુએ છે. હા હા, સારું થયું ઓળખાઈ ગયા ચૂંટણી પહેલા, ચૂંટણી પહેલા સારું થયું ઓળખાઈ ગયા. આમે તમને કહ્યું કોઈ કોઈનો ભલીવાર થતો જ નથી. બધાને એ પણ ખ્યાલ આવી ગયો કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એની એક અમુક પ્રકારની પ્રજાને માટે તો લિમિટેશન જ છે, શું એની જે ગ્રાન્ટ છે એ વાપરી શકે. જે અત્યારે લોલીપોપ આવે છે કોણ છે, મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, મોટા ધંધા ધાપાવાળા છે, મોટું જેને કંઈક કોન્ટ્રેક્ટ લેવા છે, એ લોકોને ધારાસભ્યો અને સંસદ સભ્યો ઉપયોગી છે. તમારા મારા જેવા સામાન્ય માણસોને કાંઈ નથી, આપણે તો રોડ નળ ગટર લાઇટ બટર એવું જ જોતું હોય છે. તો એ તો અમસ્તું પણ સરકારે કરવાનું હોય અને એ કરે જ ખરા, કારણ કે એને સરકાર ચલાવવી છે અને ટકાવવી છે. એટલે તમે કદાચ ધારાસભ્ય ન હોય જમ્મુ અને કાશ્મીરમાં, ત્યાં તો આમ જુઓ તો લોકશાહી છે જ નહીં, નથી કોઈ સંસદ સભ્ય, નથી કોઈ ધારાસભ્ય, ત્યાં તો રાજ્યપાલ એટલે ગવર્નરનું શાસન છે, તો સૌથી વધુ વિકાસ તો ત્યાં થાય છે. એટલે હવે એ ભૂલી પ્રજાને ખ્યાલ આવી ગયો કે આ તો બધા આપણા નામે, એટલે કે લોકશાહીના નામે તાગડધિંડા કરનારી પાર્ટી છે. પ્રજા માટે કહું છું, કોમન મેન માટે, ઉદ્યોગપતિઓ માટે ને જે લાભાર્થીઓ માટે નહીં, એના માટે એ આ બહુ જરૂરી છે. ધારાસભ્ય થાય એટલે આપણે બે ફાઇલો પાસ થઈ જાય કે આપણને બે વધારે કોન્ટ્રાક્ટ મળી જાય. એ લોકો આ બળકતા હોય ને, બળુકા હોય ને, બોલકાય બહુ હોય, લોંચકા હોય ને એ પાછા આવાય હોય, એટલે એનું બધું ગાય વગાડીને છાપામાં આવે. તો માણાવદરની પ્રજાને અરવિંદભાઈ લાડાણી જીતે, જવાહરભાઈ ચાવડા જીતે, કે હવે પછી કોઈ પણ બીજાને લઈ આવે તો એ જીતે, તો કોઈ ફેર પડવાનો નથી. એના રોડ રસ્તામાં જવાહરભાઈ આવે કે લાડાણી આવે, ચાંદીના કોઈ ચાંદલા કરી જવાના નથી. એ માણાવદરમાં આજની તારીખે પાણીની એ જ સ્થિતિ છે, રોડ રસ્તાની એ જ સ્થિતિ છે. એસટી બસ પણ કેટલી આવે ને કેટલી ને, એનો ડેપો તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય. જેમ કાકો જુઓ અને કુટુંબની ખબર પડી જાય, એમ ડેપો જુઓ ને તો ગામની ખબર પડી જાય કે આ કેવું હોય છે.
તો એ જ સ્થિતિ આઝાદી પછીના આ અમૃતકાળ જેને નરેન્દ્ર મોદી કહે છે એ વખતની હું વાત કરું કે માણાવદરને તો કઈ ફેર નથી પડ્યો, ફેર પડ્યો ભાજપને અને કોંગ્રેસને જવાહરભાઈ દાદાણીને. તો વાત એ જ હું કહેવા માગું છું, પ્રજાને કોઈ ફેર નથી પડતો એટલે જનતા માને છે કે જે કોઈ આવે તે હવે આપણે એનાથી કાંઈ મતલબ નથી, કોઈને એને બગાડવું નથી, આપણે ફાવે અને મત આપી જોઈએ. એ જીતે એ બાય પ્રોડક્ટમાં જે પ્રજાના કામ કરી શકશે એ કરશે, બાકી કામ તો કોન્ટ્રાક્ટરોના કરવાના છે. એટલે માણાવદરની જનતાને કોઈ લાંબો ફેર પડતો નથી, એને ખબર છે કે આ સિચ્યુએશન જેમ ટોકીઝમાં જાઓ સોલે ફિલ્મ તો સોલે જુઓ, સંતોષી માતા આવે તો સંતોષી માતા જુઓ, એમ જે આવશે એને મત જેને ફાવશે એને દેશે એને ફાવે એટલું આટકતરું કામ કરશે, પ્રજાને કોઈ ઉપયોગી નથી. જવાહર ચાવડા આ ચૂંટણી હજી તો જાહેર થઈ છે એમાં એની સક્રિયતા કેવી છે એના ઉપર ચૂંટણીનો મદાર છે. લાડાણીભાઈ જે છે અનમેરિડ છે, બિલકુલ કોમન મેન છે, હોન્ડા ઉપર આવનારા વ્યક્તિ છે, બધી વાત સાચી અને પોતે અનકર એટલે કરપ્ટેડ નથી એવી પણ છાપ છે એમાં, જેમ મહેન્દ્ર મસુરીની છે એવી થોડી ઘણી છાપ છે એમાં, કોઈ સંકલ્પ એમાં વાંધો નથી. પરંતુ જે રીતે ભૂતકાળની ઉપર થયો છે, જવાહર ચાવડાને હરાવવામાં આવ્યા, 3000 મતથી હાર્યા હતા, જવાહર ચાવડાને 61000 મત મળ્યા હતા, લાડાણીને 64000 મત મળ્યા હતા. તો એ એવું થયું હતું શું કામ, ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક લોકોએ બુદ્ધિપૂર્વક નિષ્ક્રિયતા દાખવી એમાં હારી ગયા હતા, એની ફરિયાદ જવાહર ચાવડાએ પક્ષના ફોરમમાં કરી છે બાકાયદા અને નામ જોગ કે આટલા 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 લોકોએ મને ગદ્દારી કરી એમ કહો તો આલે પક્ષમાં એટલે હું હાર્યો છું, તમે એની ઉપર પગલાં લ્યો. પગલાં લેવા તો ઘેર ગયા, હજી સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી, એટલું તો નહીં પણ કહેવાય તો એવું છે કે જેની સામે શિકાયત કરી છે એ અત્યારે હાઈકમાન્ડની ગુડબુકમાં છે. એટલે જવાહર ચાવડા નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે, છાપામાં આપણે વાંચીએ છીએ જવાહર ચાવડા અમુક ફંક્શનમાં દેખાતા નથી. સર આપણે આ માણાવદરની વાત, સેમ સિચ્યુએશન છે, સેમ સ્થિતિ છે વિસાવદરની. અહીંયા એક સમયે ભૂપત ભાયાણીની સામે હર્ષદ રીબડિયા, આજે હર્ષદ રીબડિયાની સામે ભૂપત ભાયાણીની, અને સ્થિતિ એવી છે કે એક સમયે જે કોંગ્રેસમાં હતા એ આજે ભાજપમાં છે, એક સમયે આમ આદમી પાર્ટીમાં હતા એ આજે ભાજપમાં છે. આમ જોઈએ તો છેલ્લા એક દશકાથી પ્રોપર એવા ધારાસભ્ય આ વિસ્તાર નથી મળતા કે જે કાયમી ટકી રહે. એક સમયમાં આ કેશુભાઈ પટેલની બેઠક ગણાતી હતી, એટલે લેઉવા પટેલો ટૂંકમાં 2012માં આવીથી જીપીપી આપ જાણો છો, અને 65% ત્યાં લેઉવા પાટીદારોની વસ્તી છે વિસાવદરને લાગે વળગે ત્યાં સુધી. આમ આદમી પાર્ટી છે ને અહીંયા બાય પ્રોડક્ટ છે. આ જે ભાઈ અત્યારે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે ભૂપત ભાયાણી, એ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, એને ટિકિટ ન મળી એટલે ઠેકી અને એ આમ આદમી પાર્ટીમાં વયા ગયા હતા. એ સામે પક્ષે હર્ષદ લીબડિયા અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં છે, એ પણ ભૂતકાળમાં તો આપણે એનું બધું જાણીએ છીએ, પક્ષાંતરોની બધી વસ્તુ બધાને ખબર છે. તો વિસાવદરની જનતામાં આમ આદમી પાર્ટી એ ભૂપત ભાયાણીને કારણે હતી, આમ આદમી પાર્ટીને કારણે ભૂપત ભાયાણી નથી. ઓકે, ભૂપત ભાયાણી પોતે દાતાર છે વ્યક્તિ, રોટલે પાણીએ મોટા માણસ છે, ખેડૂતોના પ્રશ્ને જુંજારું લડત અગર કોઈ વિઠ્ઠલ રાદડિયા પછી સૌરાષ્ટ્રમાં આપતો હોય તો ભૂપતભાઈ ભાયાણી છે, એમાં કોઈ સંશય નથી. એણે અનેકો વખત સ્ટિંગ ઓપરેશન કરીને કાળા ધોળા જે કહી શકાય સરકારી ગોડાઉનના અનાજથી માંડીને ખેતર ખાતર સુધીના એ બધા કૌભાંડોનો પર્દાફાશ ભૂપત ભાયાણીએ મીડિયાને સાથે રાખીને કરાવડાવ્યો છે ભૂતકાળમાં. એનાથી મીડિયાના જે તે સમયના અખબારો અને ટેલિમીડિયાઓ બધું ચકચાર જામેલી છે. તો એની સક્રિયતાને કોઈ ઇન્કાર કરી શકે નહીં. ભૂપત ભાયાણી પોતે જ એક પાર્ટી છે એમ કહો તો હાલે, વચ્ચે થોડોક સમય જે પક્ષ પલટો એણે કર્યો એને કારણે થોડોક એનો રથ નીચે ગયો. જે રીતે યુધિષ્ઠિરે કીધું કે ભાઈ હા અશ્વથામાં મરાયો, પછી ધીરેથી બોલ્યા નરોવા કુંજરોવા, એ ખોટું જ હતું. અશ્વથા નામનો હાથી મરાણો હતો, રાક્ષસ નહીં, પણ બોલાય ભીમે કીધું કે તમારે બોલી નાખો ને, કારણ કે તમારી ઉપર લોકોને ભરોસો છે, હું તો ગમે એમ કોઈ નહીં માને, અને તમારે જે સત્યના આગ્રહી છો તો તમે ધીરેથી બોલી નાખજો, નરોવા કુંજરોવા એટલે કે ભાઈ જાનવર કે માણસ એ ખબર નથી, પણ અશ્વથા નામનું કંઈક મરાણું છે. એ અસત્ય પણ બોલ્યા એટલે યુધિષ્ઠિરનો રથ જે પૃથ્વીથી અધર ચાલતો હતો ને થોડોક નીચે આવી ગયો, કારણ કે અર્ધ સત્ય તો કમસે કમ બોલ્યા જ છે. ભૂપત ભાયાણીના કેસમાં એવું છે, એ માણસ પોતે જ ઉપડે ઉપડે એમ નહોતા. મેં કીધું વિઠ્ઠલ રાદડિયા જેવું છે, મહેન્દ્ર મસરુ જેવું છે, કે કનુ કળસરિયા જેવું છે એનું પાત્ર, કે એ માણસ રોટલે પાણીએ મોટા છે, બધી રીતે લોકપ્રિય છે, ખેડૂતોનો નેતા જ ગણાય, હરતો ફરતો માણસ, એને શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે, એને તો હજારો લોકો એમએ ઓળખે છે, અને બિલકુલ લોકભોગ્ય માણસ છે, એને લોકમાન્ય છે. એને પક્ષ પલટો એને ટિકિટ નહીં મળી એટલે થયું છે, ને દરેક જગ્યાએ જે રાયબલી આવતી હોય અંદરો અંદરની ખેંચતાણ એમ એને એને કિરીટ પટેલ એટલે જિલ્લા ભાજપના પ્રમુખ, જે હવે સૂચિત રીતે તમને કહું તો એ હવે પછી જ્યારે પણ ચૂંટણી થશે, અત્યારે આ જે
પેન્ડિંગ રહી ચૂંટણી, એ શું કામ રહી છે? અત્યારે ભૂપતભાઈની ટિકિટ આપવાની ગણતરી હતી, ભારતીય હાઈકમાન્ડને માનતું હતું કે આ અત્યારે જે લોકસભાની ચૂંટણી, જ્યારે પેટા ચૂંટણી જેમ બીજી ચાર પાંચ આપી દીધી, આને આપી દઈએ, પણ એનાથી પ્રોબ્લેમ થાય એમ હતો. કારણ એવું છે કે કિરીટભાઈ પટેલ, જેમ ઓલીકોટ જવાહર ચાવડાની મેં વાત કરી કે એ પણ નારાજ છે, તો એ પણ વેર લેજ, કારણ કે ભૂતકાળમાં તમે એની ઉપર માથે રહીને આ કૂવામાં ઉતારીને વરત કાપ્યું હતું, તો હવે કોઈ છોડે તો નહીં જ. અને નડવામાં એવું છે, હવે ક્યાં સામે સામે આવવાની વાત છે? આ તો ગેરીલા પદ્ધતિથી લડાતી યુદ્ધ છે. એટલે એમાં કિરીટભાઈ પટેલ જે છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જે ભૂતકાળમાં 24,000 મતે હાર્યા હતા, એને હવે ઊભા ભવિષ્યમાં રાખશે. અત્યારે જે સ્થિતિ હતી તે પ્રમાણે જો ભૂપતભાઈને આપે તો એને જે પક્ષાંતર કર્યું તો એમાં અવઢવ સર્જાયેલી હતી. અને મતદારોમાં તો ઠીક, પણ આ મેં કીધું અંદરોઅંદર રાઇવલમાં, કે કિરીટભાઈ હોય કે હર્ષદભાઈ રીબડિયા હોય કે એ પણ, કે તમે ઠેકા ઠેકી કરો એને, તમે ટિકિટ આપી દો, તો આ તો પાયાના બંને કાર્યકરો છે. એણે ભારતીય જનતા પાર્ટી માટે ને જેને વખતે એણે તો બધા એ લોહી રેડ્યા હોય એવું છે, જેમાં આ ભાઈ પણ આવતા પણ ઠેકા ઠેકી નથી કરી. એટલે જીતવાની સંભાવના ઓછી હોવાથી બુદ્ધિપૂર્વકનું ટેકનિકલ કારણ કાઢી એમ કરીને અત્યારે એ ચૂંટણી જે મોકૂફ રખાવી છે. આ જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઈ જશે પછી ઇન્ડિવિજ્યુઅલી આ ચૂંટણી એકલી પેટા ચૂંટણી વિસાવદરની આવશે, તે પછી ભૂપતભાઈને આપે, કિરીટભાઈને આપે કે ગમે તેને આપે. અને કોંગ્રેસવાળા એવું ત્યાં ગણતરી રાખે છે. અત્યારે એક ભાવેશ ત્રાપસિયા નામનો વ્યક્તિ છે, એને કોંગ્રેસવાળા ઉતારશે. એ પણ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે ભેસાણ પંથકના, અને સારી એવી પેઠ ધરાવે છે. પણ આ વિસાવદરની જનતાએ પણ આ ચૂંટણી મોકૂફ રહી છે, નથી એનો જશ્ન મનાવ્યો, નથી એનો ગમ કર્યો, કારણ કે બે બાજુ સ્થિતિ સરખી છે. બંને વિસાવદર કયો કે માણાવદર કયો, જનતાને હવે બધાની મર્યાદાની ખબર પડી ગઈ છે કે આ તો પોતપોતાની કેરિયર માટે સૌ લડી લે છે. એને પક્ષાંતર કરતાંય વાંધો નથી આવતો, અને એને બાકીનું ઊંધું બોલતા કે થતું બોલતાંય વાંધો નથી આવતો. કોઈએ આજ સુધીમાં એવો ધારાસભ્ય કે સંસદ સભ્ય ક્યાંય આપણે તો કમસે કમ ભાળ્યો નથી કે જેણે એમ કીધું કે મારી જનતાના પ્રશ્નો જે છે એ ઉકેલાતા નથી, એટલે મને અહીં રહેવાને હું નથી માનતો, મારે રહેવું ન જોઈએ, હું ત્યાગ કરું છું. એવું કોઈ નથી કીધું. મારું અપમાન થયું છે, મને મારી અવગણના થઈ છે, મને કંઈક નથી મળ્યું, એવું કરીને કેટલાય લોકો ઠેકી ગયા છે ને આપણે અત્યારે જાણીએ છીએ. એટલે આ જે પક્ષ પલટાંતર જે થઈ રહ્યું છે એમાં જનતા છે એ તમાશો જુએ છે, અને એન્ટરટેનમેન્ટ કોઈ પિક્ચર હોય એવી રીતે એનો લાહો લૂંટી રહ્યા છે. કમિટેડ હશે એ પ્રમાણે જીતી જશે, તાકાતવાળા જીતી જશે, નહીં તાકાતવાળા હોય હારી જશે, આટલી જ વાત છે. પણ સર આપણે અત્યારે સમજી શકીએ કે આલોકભાઈ ભાજપનું પલ્લું ભારે છે, એટલે કદાચ કોંગ્રેસના નેતાઓ ભાજપ તરફથી આવતા હોય, પરંતુ એક ડિબેટમાં હું સાંભળતો હતો કોંગ્રેસના એક નેતા એવું કહે છે કે ભાઈ આ બધા બદલી રહ્યા છે, અમારી પાસે પૈસા નથી એટલે બધા જઈ રહ્યા છે. એનો સીધો મતલબ શું થાય કે કદાચ એનો સમય હોય તો એ પણ આ જ કરે? એણે એ મનીષ દોશી છે કોંગ્રેસના પ્રવક્તા છે, એણે એમ કીધું કે જો અમારી બે ત્રણ નબળાઈ તમને કહી દઉં. એક નબળાઈ એ છે કે અમારી પાસે સત્તા નથી. બીજી નબળાઈ એ છે કે સત્તા નહીં હોવાના કારણે અમે ઈડી કે સીબીઆઈ કે સીડી કે એને અમે કંઈ કહી શકીએ એમ નથી કે તમે અમારા હરીફને પાડી દો. અમારી પાસે પૈસાય નથી કે ઉદ્યોગપતિઓના કે જે અમે સામેવાળાને ખરીદી લઈએ. એટલે તમે જેમ કીધું એનું ગુજરાત એ છે કે જો અમારી પાસે સત્તા હોત તો અમે પણ આ જ કરવા તૈયાર હોત, કારણ કે નેતર વાક્યનું એમ પૂરું થવું જોઈએ કે અમારી પાસે સરકાર ભૂતકાળમાં સત્તા હતી ત્યારે તમે અમારો ઇતિહાસ ઉખેડી લ્યો ક્યાંય જો આવું હોય તો. પણ ઇતિહાસ તો ઉખેડા જેવો છે નહીં, તો બધા ગાબડા બહાર આવે એમ છે. એટલે બધા એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે, એટલે એમાં કોઈ કદના કોઈને વાંધો નથી. પૈસા નથી એ ખોટી વાત છે, કારણ કે હમણાં તમને કહું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે થઈ ચારે કોર, એમાં બેરિકેડ છે લગાણા, એના ડોમે બંધાણા, અને સભાઓ થઈ, એના પોસ્ટર છપાણા, એના વાહનોના કાફલા, એની હારે રહેનારાના ખાવા પીવા ખર્ચા, તો આ બધા પૈસા ક્યાંથી આવ્યા? અને જે પૈસા એ કહે છે કે અમારા પૈસા જે છે એ સરકારે, ઓલા ઇલેક્ટ્રોનિક બોન્ડ જેને કહે છે કે સરકારે એ જપ્ત કરી દે, એ રકમ કેટલી છે? 283 કરોડ રૂપિયા, બરાબર છે? એ તો દંડની રકમ છે. મૂળ તમે જે રકમ ખાઈ ગયા એ રકમના તમે સરકાર સામે કોઈ હિસાબ કિતાબ રજૂ ન કર્યા એટલે દંડની રકમ છે. તો મૂળ રકમ તો મોટી જ હોય, એક વાત. અને બીજું કે આખે આખું જે બોન્ડ પ્રકરણ જે અત્યારે ચગેલું છે એમાં 6,000 રૂપિયા ભારતીય જનતા પાર્ટીને મળેલ છે ટોટલ 22,000માંથી, અને 16,000 કે 14,000 કરોડ જે છે એ તો વિપક્ષોને મળેલ છે, એમાં મમતાના સૌથી વધારે મમતા બેનર્જીને, ટીએમસી ને, બાકી કોંગ્રેસ આણી મંડળીને. તો તમે વિચાર કરો કે એ પૈસા ક્યાં ગયા? અને એટલે પૈસા નથી હાવ ખોટી હંબક વાત છે, તો લોક લાગણીને બહેકાવવાની વાતો છે. અને એ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે એવા લોકો કે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને, જાહેર સભામાં બોલવું જુદી વાત છે, પ્રેસ કોન્ફરન્સ એટલે અધિકૃત દસ્તાવેજી કહેવાય, એટલે આ તો ગેરમાર્ગે દોરવા જેવી વાત છે.
પણ એમ બોલીને પણ ભારતીય જનતા કોંગ્રેસના પ્રવક્તાએ એમ તો કહી દીધું કે અમારી પાસે તો અમે આ કરત એમ. એટલે હવે આખી આખી આ લોકશાહી જે છે એ પક્ષશાહી થઈ ચૂકી છે, લોકશાહી છે નહીં, નેતાશાહી થઈ ચૂકી છે, પૈસા શાહી થઈ ચૂકી છે, અને લોકોએ ખાલે પોતે એક નિમિત્ત માત્રની જેમ આમાં એનો રોલ છે. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આટલી વ્યસ્તતા વચ્ચે જોડાયા હતા. તો આ હતા જગદીશ મહેતા. સર, જે રીતે તેમણે વાત કરી કે એક એવો સમય હતો જ્યારે નેતાઓ પક્ષ પલટો કરતા હતા, લોકો વચ્ચે જતા પણ શરમ અનુભવતા, સંકોચ અનુભવતા, અને આજે વાસ્તવિકતા એ છે કે લોકો સામેથી તેમના હાથોરા કરે છે. તો અત્યારે બસ આટલું જ. વાત ગુજરાતીના વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં મળતા રહીશું અને વાતો કરતા રહીશું. વાત ગુજરાતી પર.